આજનું વરદાન અલૌકિક સ્વરૂપ અને સ્મૃતિ દ્વારા અલૌકિક કર્મ કરવાવાળા સમર્થ આત્મા ભવ બ્રાહ્મણ જીવન અર્થાત અલૌકિક હીરા તુલ્ય અમૂલ્ય જીવન આ અલૌકિક જીવનની સ્મૃતિથી અથવા અલૌકિક સ્વરૂપમાં સ્થિત રહેવાથી साधारण चलन साधारण कर्म थई नथी शकता। जे पण कर्म करशो ए अलौकिक ज थशे, कारण के जेवी स्मृति हशे तेवी स्थिति होय छे। स्मृति मां रहे एक बाप बीजू न कोई, तो बापनी स्मृति सदा समर्थ बनावी देशे। एटले दरेक કર્મ પણ શ્રેષ્ઠ અલૌકિક થશે। આજે બાબાએ સર્વ સમર્થ ભવનું વરદાન આપ્યું છે। ખાસ બાબાએ કહ્યું છે કે આ બ્રાહ્મણ જીવન એક એવું જીવન છે, બ્રાહ્મણ જીવનનું મહત્વ બતાવ્યું છે। આ બ્રાહ્મણ જીવન એટલે કે અલૌકિક હીરા તુલ્ય જીવન, હીરા સૌથી વધારે કિંમતવાન હોય છે, મૂલ્યવાન હોય છે। સૌથી વધારે કિંમત સોના કરતાં પણ એ હીરાની હોય છે। તો બ્રાહ્મણ જીવન આખા કલ્પમાં એ સૌથી શ્રેષ્ઠ જીવન છે, એ હીરા તુલ્ય છે, અમૂલ્ય જીવન છે। અને આ અલૌકિક જીવનને સદા યાદ રાખીએ, એની સ્મૃતિમાં રહીએ, અથવા એ અલૌકિક સ્વરૂપની અંદર સ્થિત રહીએ, તો શું થશે? આ સાધારણ જે આપણા કર્મ હોય છે, વિચારો હોય છે, ચલન હોય છે, એ બધા નથી થતા। હું કોણ? હું સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ આત્મા છું, હું અલૌકિક જીવનવાળી આત્મા છું, મારું જીવન હીરા તુલ્ય છે, અમૂલ્ય છે। જો એ સ્મૃતિ રહેશે તો આપણા દરેક કર્મ અસાધારણ રહેશે। સાધારણ કર્મ, બોલ, સંકલ્પ એ નહીં થશે। જે પણ આપણે કર્મ કરશું એ કર્મમાં અલૌકિકતા હશે, કારણ કે જેવી આપણી સ્મૃતિ હોય એવી જ આપણી સ્થિતિ બને છે। જે વસ્તુની સ્મૃતિ આપણે રાખીએ છીએ એવી અનુભૂતિ સ્થિતિમાં થાય છે। તો આપણે સદા યાદ રાખીએ, એ જ સ્મૃતિમાં રાખીએ, એક બાબા બીજું ન કોઈ। આ બ્રાહ્મણની જીવનની અંદર બાબા જ મારો સંસાર છે, એક બાબા બીજું ન કોઈ। તો બાબાની જે સ્મૃતિ છે, સર્વશક્તિવાન છે બાબા, અને એની સ્મૃતિમાં આપણે રહીશું તો આપણને પણ અનુભૂતિ સ્થિતિ કેવી બની જશે? શક્તિશાળી। તો સર્વશક્તિવાન બાપની સ્મૃતિ આત્માને શક્તિશાળી બનાવે છે, સમર્થ બનાવે છે। એટલે દરેક કર્મ પણ આપણા શ્રેષ્ઠ થવા લાગે છે, અલૌકિક થવા લાગે છે। તો આજે આખો દિવસ આપણે હું બ્રાહ્મણ શ્રેષ્ઠ આત્મા છું એ યાદ રાખીને કર્મ કરીશું અને અનુભવ કરીશું કે મારી અંદર કેટલી શક્તિ આવી, મારા દરેક કર્મ કેટલા અલૌકિક થઈ ગયા।